કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌ મજામાં હશો. નમસ્કાર, હું દામજી ભોજાણી આપ સૌનું YouTube ચેનલમાં ફરી વખત સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત માં આપણે આજે ગુસાઅ અને લસાઅનો અભ્યાસ કરીશું. આ અગાઉ તમને 3 વિડિયો આ પ્રકરણના મુકાઈ ગયા છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વિડિયો જોઈ લીધા છે અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય તો એ વિડિયો જોઈ લેજો. ત્યારબાદ આ લસાઅ અને ગુસાઅનો વિડિયો જોજો જેથી તમને વધારે સમજ મળશે. હા, આ ઉપરાંત બીજી એક વાત કહી દઉં કે આપણે ટૂંક સમયમાં તમારી શાળા દ્વારા લેવામાં આવતી યુનિટ ટેસ્ટનું આયોજન કરેલું છે જે તમારે ફરજિયાત આપવાની છે. મિત્રો, આ પરીક્ષા છે એ આપણે કોઈ ખોટી સમજવાની નથી, પણ આ યુનિટ ટેસ્ટમાં જે ગુણ તમને મળે છે એ વાર્ષિક પરિણામમાં ઉમેરાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત આ પરીક્ષા આપવાની છે. અને બીજું કે આ પરીક્ષા છે એ તમને આપવામાં આવેલા 2 સ્વાધ્યાય પત્રો છે, પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના સ્વાધ્યાય પત્રમાંથી એ પ્રશ્ન પત્ર બનાવવામાં આવેલો હશે. તો દરેક મિત્રોએ એ સ્વાધ્યાય પત્રોનું પુનરાવર્તન કરવાનું છે, બરાબર? ચાલો હવે આપણે આજે જે સ્વાધ્યાય 3.6 માં પહેલો પ્રશ્ન છે, ગુરુત્વ સામેનો અવયવ શોધો એટલે કે ગુસાઅ મેળવો. અહીંયા આપણે 2 સંખ્યા આપેલી છે, બરાબર? તો પહેલી 18 અને 48, તો એનો આપણે સૌપ્રથમ ગુસાઅ મેળવો. તો એ બંને સંખ્યાના પ્રથમ આપણે અવિભાજ્ય અવયવો મેળવવા અને એ અવિભાજ્ય અવયવોમાંથી ગુરુત્તમ એટલે મોટો સામાન્ય અવયવ છે એ મેળવવાનો. તો ચાલો આપણે 18 ના અવિભાજ્ય અવયવો મેળવીએ. હવે 18 ના અવયવો આપણે પાડીએ તો સૌપ્રથમ અવિભાજ્ય અવયવની રીતથી આપણે એના અવયવો છે મેળવવાના. ત્યારબાદ 48 માં આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવો મેળવવાના. તો મિત્રો, તમે ચાવીઓ બરાબર પાકી કરી લીધી છે, ચાવીઓ આવડતી છે તો જ તમે અવિભાજ્ય અવયવની રીતે આ અવયવો છે મેળવી શકો. જો એકમના સ્થાનમાં 8 હોય તો આપણે તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ એટલે પ્રથમ અવિભાજ્ય અવયવ 2 થી આપણે ભાગ કરાવવાનો છે. તો 2 થી ભાગ કરાવો એટલે 2 ના ઘડિયામાં 18 આવતા હોય એટલે 2 9 18 એટલે અહીંયા આપણે એનું ભાગફળ છે 9 મળે. આગળ જઈએ તો આપણે 9 આવ્યો, તો 9 છે એ એકમના સ્થાનમાં હોય તો એને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી, બરાબર? આપણે ખ્યાલ છે કે 2 ની ચાવીમાં 0 2 4 6 8 હોય તો તે સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો હવે આપણે 3 ની ચાવીથી ઉપયોગ કરવાનો અને 3 2 9 અને 3 1 3 તો આપણને આ 18 ના અવિભાજ્ય અવયવો પ્રાપ્ત થયા. હવે આપણે 48 ના અવિભાજ્ય અવયવો છે મેળવીએ. તો પ્રથમ આપણે 2 ની ચાવીનો ઉપયોગ કરીએ, 2 1 2 2 2 4 અને 2 6 8 એટલે કે 24 2 48 હજી 2 થી ભાગતા છે, 2 1 2 અને 2 2 4 હજી 2 થી ભાગતા છે, 2 6 12 હજી 2 થી ભાગતા છે, 2 3 6 અને 3 1 3, બરાબર મિત્રો? હવે આપણે બંને સંખ્યાના અવયવો લખી એટલે કે 18 ના અવયવો બરાબર આપણને મળ્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે 48 ના લખીએ, 48 ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે મિત્રો, આ બંને સંખ્યાના જે અવિભાજ્ય અવયવો મળ્યા છે એમાંથી આપણે સામાન્ય અવયવો લેવાના.
જો તો આપણે જોશું તો 18 માં 2 છે અને 48 માં પણ 2 છે 18 માં 3 છે 48 માં પણ 3 છે આ સિવાય બીજા કેટલાય અવયવો સમાન નથી એટલે કે કોમન નથી સામાન્ય નથી તો હવે તે 18 અને 48 ના 18 અને 48 ના સામાન્ય અવયવો સામાન્ય અવયવો બરાબર 2 ગુણ્યા 3 તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તેથી ગુસાઅ ગુસાઅ બરાબર 3 ગુણ્યા 6 આપણે પ્રાપ્ત થાય છે તો આપણે કહી શકીએ કે 18 અને 48 નો ગુણોત્તમ સામાન્ય અવયવ 18 છે આ જ રીતે આપણે બધા દાખલાઓ ગણવાના છે હવે આપણે બીજો દાખલો છે 30 અને 42 એનો અભ્યાસ કરીએ હવે આપણે 30 અને 42 ના અવિભાજ્ય અવયવો મેળવીએ તો પ્રથમ આપણે 30 ના મેળવીએ ત્યારબાદ આપણે 42 ના મેળવીએ બરાબર મિત્રો તો હવે આપણે શરૂ કરીએ 30 ના અવયવો તો એકના સ્થાનમાં શૂન્ય છે તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય એટલે 2 થી ભાગ કરાવીએ એટલે 15 ગુણે 30 તો મિત્રો હવે એકના સ્થાનમાં 5 આવવાને 2 થી ભાગ ચાલશે નહીં પણ આપણે ચાવી યાદ હશે તો તરત ખ્યાલ આવશે કે 3 ની જાય આપેલી સંખ્યાનો આડો સરવાળો કરતા જે પરિણામ મળે એ પરિણામને જો આપણે 3 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો અહીં જે સંખ્યાને ભાગવાની છે એને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો મિત્રો એનો આડો સરવાળો 6 થાય તો 6 છે એને 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો મિત્રો હવે 3 ની ઘાતનો ઉપયોગ કરીએ 3 5 15 અને 5 1 5 તો આ મળ્યા આપણને 30 ના અવયવો હવે આપણે 42 ના અવયવો મેળવીએ એમાં પણ આપણે એકના સંખ્યા 2 છે એટલે 2 થી ભાગ કરીએ 21 2 42 જો હવે આપણે 2 થી ભાગ નહીં ચાલે પણ 3 થી ચાલે 3 7 21 અને 7 1 7 અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે એ જ સંખ્યા થી ભાગ કરાવવો પડે ચાલો હવે આપણે એના અવયવો લખીએ 30 ના અવયવો બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 42 ના અવયવો બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7 હવે આ સામાન્ય અવયવો એટલે કે 30 અને 42 ના સામાન્ય અવયવ બરાબર આપણે જોશું કે અહીંયા 2 છે એ 2 માં કોમન છે 3 છે એ પણ 2 માં કોમન છે તો આપણે લખી શકીએ 2 ગુણ્યા 3 તો મિત્રો તો આપણે કેનો જવાબ તો એવો જવાબ આવે બરાબર એવું નહીં સમજતા કે દરેક કેસમાં આવો જવાબ આવશે બરાબર આ તો આ બંને સંખ્યાઓમાં સરખું આપણને મળી શકે બધામાં એનો એક જવાબ આવતો નથી તો લખાય ગુસાઅ બરાબર 6 આપણને પ્રાપ્ત થાય છે તો આપણે કહી શકીએ 30 અને 42 નો ગુરુત્તમ સામાન્ય અવયવ 6 મળે છે જો અહીંયા આપણે 2 રકમના દાખલા ગણ્યા હવે આપણે આગળ છે 3 રકમના દાખલાઓના ગુરુત્તમ સામાન્ય અવયવી મેળવીએ ચાલો તો આપણે નેક્સ્ટ આગળ દાખલો કરીએ હવે આપણે આ 3 રકમનો ગુસાઅ મેળવવાનો છે તો પ્રથમ આપણે ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવાના હોય તો આપણે જે પ્રથમ દાખલાઓ જોયા એ જ પ્રમાણે આના અવિભાજ્ય અવયવો મેળવવાના છે તો પ્રથમ આપણે 70 ના અવિભાજ્ય અવયવો મેળવીએ તો 70 ના એકમના સ્થાનમાં 0 છે તો 2 થી ભાગ ચાલે તો 2 ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીએ એટલે 2 3 6 1 વધ્યો 10 થયા
2 5 10 મિત્રો તમારે આવા આડા ભાગાકાર મૌખિક શીખી જવાના જો ના આવડે તો એક એક સંખ્યાનો ભાગાકાર તમારે વારંવાર રફમાં કરવો પડે બરાબર હવે આપણે ખ્યાલ આવી ગયો કે આ સંખ્યાને બે વડે વિશેષ ભાગી શકાય નહીં તો એમાં 5 ની ચાલે ચાલે 5 7 35 અને 7 1 7 તો અહીં આપણે 70 ના અવયવો મળી ગયા હવે આપણે 105 ના અવયવો પાડી તો x ના 5 ના અવયવમાં 1 માં સંખ્યા 5 છે પણ આડી સંખ્યાનો સરવાળો કરો એટલે 6 થાય તો 6 ને આપણે 3 વડે વિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને પણ 3 વડે વિશેષ ભાગી શકાય તો 3 થી ભાગ કરાવીએ 3 2 9 1 વધ્યો 15 થયા 3 5 15 હવે આપણે અહીંયા 35 ના અવયવો પડ્યા તે અવયવો એમાં આવશે અને 5 7 35 અને 7 1 7 બરાબર હવે આપણે આગળ 175 ના અવયવો પાડીએ એકમના સ્થાનમાં 5 છે આડો સરવાળો કરીએ એટલે આપણને 13 મળે છે એટલે 3 થી નિશેષ ભાગી શકાય નહીં અને 2 ની 4 પણ નહીં વપરાય 3 ની પણ નહીં વપરાય તો આપણે એકમના સ્થાનમાં 5 કે 0 હોય તો તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય તો આપણે 5 થી એનો ભાગ કરાવીએ 5 એટલે 5 5 તેરી 15 બરાબર અને અહીંયા 2 વધ્યા 25 થયા 5 5 25 હવે અહીંયા આવે 5 7 35 અને 7 1 7 હવે આપણે એના અવયવો લખીએ 70 ના અવિભાજ્ય અવયવો 70 ના અવયવો બરાબર આપણને મળ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 હવે આપણે લખીએ 105 ના અવયવો બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7 અને 175 ના અવયવો બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 7 હવે આમાંથી સામાન્ય અવયવો સામાન્ય અવયવો બરાબર આપણે જોઈએ તો 3 એમાં 5 આપણને જોવા મળે છે અને 3 એ સંખ્યામાં 7 છે સામાન્ય અવયવ છે તો આપણે લઈ શકીએ 5 ગુણ્યા 7 તો કહી શકીએ કે ગુસાઅ બરાબર 7 5 કેટલા થાય તો કે 35 તો 35 આપેલી ત્રણેય સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને પ્રાપ્ત થાય છે ચાલો એ પછી આપણે આનું ઉદાહરણ જોઈ લઈએ હવે આપણે અહીંયા 12 આપ્યા છે એટલે 12 ના અવિભાજ્ય અવયવો મેળવીએ 45 આપ્યા છે તો 45 ના અવિભાજ્ય અવયવો મેળવીએ અને 75 આપ્યા છે તો 75 ના અવિભાજ્ય અવયવો મેળવીએ તો પ્રથમ આપણે 12 ને 2 થી ભાગ ચાલે 2 6 5 2 થી ભાગ ચાલે 2 3 6 અને 3 1 3 બીજો છે 45 તો એમાં 2 ની ચાલીનો ઉપયોગ નહીં થાય 3 ની ચાલી વાપરીએ 15 13 45 અને 3 થી ચાલે 3 5 15 અને 5 1 5 75 માં જોઈએ આપેલી સંખ્યાનો આડો સરવાળો કરો એટલે 12 થાય તો એમાં પણ 3 ની ચાલીનો ઉપયોગ થશે 3 ની ભાગ એટલે 3 ગુણે 6 એ બોલે 3 5 15 એટલે કે 25 તેરી 75 હવે આપણે ખ્યાલ આવી ગયો 5 ની ચાલીનો ઉપયોગ થશે 5 5 25 ને 5 1 5 તો હવે આપણે બધાના અવયવો લખીએ 12 ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 હવે આપણે લખીએ 45 ના અવયવો બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 હવે આપણે 75 ના લખીએ 75 ના અવયવો બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 5 હવે સામાન્ય અવયવો સામાન્ય અવયવો બરાબર જોઈએ આપણે
જો 3 અહીંયા છે 3 છે અને 3 ત્રણેમાં 3 કોમન છે હવે બીજો એટલે આપણે કોમન મળતો નથી બરાબર એટલા માટે 3 છે એનો ગુણોત્તર સામાન્ય અવયવ થાય એટલે કે ગુસાઅ બરાબર 3 આપણે પરિણામ પ્રાપ્ત થાય છે આ થયો આનો જવાબ મિત્રો આવા જ દાખલાઓ પહેલા પ્રશ્નમાં હજી ઘણા બાકી છે તો એ દરેક પ્રશ્નનું પુનરાવર્તન તમારે સમજો જાતે કરવાનું છે હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ પ્રશ્ન 2 માં એ બે ક્રમિક સંખ્યાનો ગુસાઅ શું મળે તો મિત્રો આપણે બે ક્રમિક સંખ્યા લેવાની કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો હું અહીંયા એક ઉદાહરણ તરીકે તમને ધારો કે બે ક્રમિક સંખ્યાઓમાં 15 અને 16 જો ક્રમમાં જ આવી જોઈએ જે સંખ્યા તમે લ્યો એના પછીની તરતની સંખ્યા તમારે લેવાની છે તો 15ના અવિભાજ્ય અવયવો 3×5 થાય 16ના અવિભાજ્ય અવયવો 2×2×2×2 એમ 4 વખત 2નો ગુણાકાર થાય છે બરાબર મિત્રો હવે તમે આ બંને સંખ્યાઓના અવિભાજ્ય જે અવયવો મેળવ્યા છે એમાંથી સામાન્ય અવિભાજ્ય અવયવ તમને એકેય જોવા મળતો નથી તો જ્યારે આવા અવિભાજ્ય અવયવો સામાન્ય જોવા ન મળતા હોય ત્યારે એ સંખ્યાનો સામાન્ય અવયવ 1 છે તો આપણે કહી શકીએ કે 15 અને 16નો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 છે તેથી કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ 1 મળે છે અહીંયા આપણે એ નંબરનો દાખલો પૂરો કરીએ છીએ હવે આપણે બી ઉપર જઈએ બીમાં આપણને આપ્યું છે કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ શું મળે ચાલો મિત્રો તો એમાં પણ પહેલો દાખલો જે કર્યો એ જ પ્રમાણે આપણે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા ધારવાની છે ધારો કે તમે અહીં એક ઉદાહરણ મૂકું છું એમાં 8 અને 10 એ બેકી સંખ્યા ક્રમિક છે એ મેં ધારી તો 8ના અવિભાજ્ય અવયવો 2×2×2 અને 10ના અવિભાજ્ય અવયવો 2×5 મળે છે તો મિત્રો આમાં તમને એક સંખ્યા સામાન્ય મળે છે બંનેમાં 2 સરખા છે એટલા માટે આપણે કહી શકીએ 8 અને 10ના સામાન્ય અવિભાજ્ય અવયવ 2 છે તેથી 10 અને 8નો ગુરુત્તમ સામાન્ય અવયવ 2 થાય છે તો આપણે કહી શકીએ કે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ 2 મળે છે હવે આપણે સી નંબરના દાખલા ઉપર જઈએ હવે સી એમાં આપણને સૂચના આપી છે કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસાઅ શું થાય જો પહેલો હતો એ બે ક્રમિક સંખ્યાનો દાખલો હતો બીજો છે બે ક્રમિક બેકી સંખ્યાઓનો હતો ત્રીજો છે બે ક્રમિક એકી સંખ્યાનો છે તો બધામાં જવાબ છે અલગ અલગ હોય છે હવે આપણે આમાં બે ક્રમિક એકી સંખ્યા ધારવાની છે તમે કોઈ પણ ધારી શકો તો એનું પરિણામ છે આ પ્રશ્નમાં જે આવે છે એ જ એમાં આવશે ધારો કે આપણે 25 અને 27 ધારીએ છીએ તો 25ના અવિભાજ્ય અવયવો 5×5 થાય છે અને 27ના અવિભાજ્ય અવયવો 3×3×3 થાય છે તો તેથી આમાં આપણને સામાન્ય અવિભાજ્ય અવયવ મળતો નથી એટલે કે આમાં સામાન્ય 1 મળે છે બરાબર તેથી 25 અને 27નો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 છે તો આપણે આમ કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 મળે છે એમ આપણે કહી શકીએ છીએ તો જો આ 3 પ્રશ્નો છે એના જવાબ જે અત્યારે મળ્યા છે એ પ્રમાણે તમે કોઈ પણ એ પ્રમાણેની સંખ્યા ધારશો તો તમને એ જ મળશે બરાબર અહીંયા આપણે એ પ્રશ્ન 2 પૂર્ણ કરીએ છીએ અહીં આપણે સ્વાધ્યાય
3.6 પૂર્ણ કરીએ છીએ, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવની બાબતો પૂર્ણ કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 3.7 ઉપર જઈએ છીએ, જે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી સમજવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે 3.7નો અભ્યાસ કરીએ. હવે આપણે સ્વાધ્યાય નંબર 3.7માં પહેલો પ્રશ્ન જોઈએ. જો મિત્રો, આમાં તમને વ્યવહારિક રકમ આપેલી છે, પણ તમને એમાં શોધવાનો છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવની જ વાતો છે. આપણને અહીંયા કીધું છે કે રેણું 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજન વાળી બે ખાતરની ગુણી ખરીદે છે, બરાબર. તો આ ખાતરના વજનનું મહત્તમ મૂલ્ય, અહીંયા આપણે મહત્તમ એટલે મોટું, વધારે, બરાબર, એનો અર્થ થાય છે કે ભૂસા અશોધવાનો છે. બીજું કોઈ નવું નથી, માત્ર આપણે આ બંને સંખ્યા એટલે કે 75 નો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે શોધવાના છે. પ્રથમ બંનેના અવિભાજ્ય અવયવો મેળવવા અને સામાન્ય અવયવ જે આવે એ મહત્તમ મૂલ્ય હોય છે. બીજું કશું જ આમાં નવું નથી, માત્ર વ્યવહાર આપણને આપી દેવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, આપણે એ હવે મેળવીએ. તો કે 75 ને આપણે 3 વડે ભાગી શકીએ, 25 × 75, 5 × 4 = 5, 5×5 = 25 અને 5 × 1 = 5. હવે 69માં 6 અને 5 = 15 થશે, 3 × 12 = 4 છે, બરાબર. 3 × 2 = 6, 3 × 3 = 9. હવે 23 ને અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ ચાલશે નહીં. તો આપણે લખી શકીએ 75 ના અવયવ બરાબર 3 × 5 × 5 અને 69 ના અવયવ બરાબર 3 × 23. હવે આ તમને માંથી સામાન્ય કોણ છે? તો કે 3 સામાન્ય છે. તો એનું મહત્તમ મૂલ્ય અથવા સામાન્ય અવયવો માં આપણને 3 મળે છે. તો કહી શકીએ તેથી ગુસાઅ બરાબર 3, જે મહત્તમ મૂલ્ય છે. આ એનો જવાબ, નવું કશું જ નથી, માત્ર આપણે ગુસાઅ શોધવાનો છે. લઘુત્તમ મૂલ્ય કે તો લસાઅ મેળવવાનો છે અને મહત્તમ મૂલ્ય કે એટલે આપણે ગુસાઅ મેળવવાનો છે. તો આપણે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ કર્યો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન કરીએ. ચાલો મિત્રો, અહીંયા એક કઈક નવી રીત છે આપણી પાસે. પ્રશ્ન 2 માં 6, 8, 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો આપણે સૌપ્રથમ આપેલી સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવ મેળવી લેવાનો, એટલે કે લસાઅ મેળવવાનો છે. તો આપણે લસાઅ મેળવવા માટે 6, 8 અને 12 નો લસાઅ આપણે પ્રથમ મેળવ્યો. હવે આપણે જોઈએ છીએ આ લસાઅની રીત આવી, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. અત્યાર સુધી આપણે ગુસાઅ મેળવતા હતા, બરાબર. તો હવે આપણે પ્રથમ આમાં ભાગ ચલાવવાનો છે. જો પ્રથમ સંખ્યા 6 છે, બીજી 8 છે અને ત્રીજી 12 છે, તો આ ત્રણે ત્રણ સંખ્યા માટે 2 ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો 2 થી ભાગ ચલાવો, 2 × 6 બરાબર, 2 × 6 = 8 અને 2 × 6 = 12. હવે હજી બે સંખ્યા એવી છે કે જેને આપણે 2 ની ચાવીનો ઉપયોગથી ભાગ ચલાવી શકીએ. તો ફરી વખત આપણે 2 ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો, 3 ના 3 મૂકવાના, બરાબર, 2 × 2 = 4, 2 × 2 = 6. હજી આપણે 2 ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી શકીએ, બરાબર. અને છેલ્લે આપણે 3 ની ચાવી આવે, 3 × 1 = 3, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે 6, 8, 12 ના અવયવ બરાબર 2 × 2
गुणिया बे गुणिया त्रण बराबर बे के चार चार दो आठ और आठ के लिए चौबीस एनो ल सा ओ मळे અને અહીંયા સુધી આપણે આ જોયું એટલે એનો લસાઅ મળ્યો હવે મિત્રો આપણે ત્રણ અંકની વિભાજ્ય સંખ્યા આપણે મેળવવાની તો પ્રથમ આપણે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ એનો ખ્યાલ હોવો જોઈએ તો આપણે લખીએ કે સૌથી નાની ત્રણ અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યા કેટલી આવે દરેકને ખ્યાલ છે કે 100 છે બરાબર આપણે 100 પ્રાપ્ત થઈ હવે આપણે શું કરવાનું તો કે જે લસાઅ મળ્યો છે એ લસાઅ વડે આપણે 3 અંકની નાની સંખ્યા જે છે એને ભાગાકાર કરવાનો એટલે કે 100 ગુણ્યા 100 ભાગ્યા આપણે 24 કરવાના છે બરાબર એટલે 24 નો ભાગ ચલાવી આપણે 24 એટલે 24 ને 24 4 બરાબર એટલે 4 ને ભાગ ચલાવીએ એટલે આપણને 96 પ્રાપ્ત થાય કેટલા થાય એટલે શેષ વધે 4 વધે શેષ કેટલી વધી 4 હવે જો આપણે શું કરવાનું તો કે હવે આપણે સૌથી નાની સંખ્યા જે છે એમાંથી આપણે શેષ બાદ કરવાની છે અને એમાં પ્લસ લસાઅ કરવાનો છે એટલે આપણને જે સંખ્યા ભાગી છે એ આપણે મેળવી શકીએ છીએ ચાલો એ હવે આપણે કરીએ જો આપણે 3 અંકની નાની સંખ્યા માઈનસ શેષ એમાં પ્લસ આપણે લસાઅ કરવાનો છે તો 3 અંકની નાની સંખ્યા આપણી પાસે 100 છે 100 માંથી માઈનસ શેષ આપણે કેટલી વધી છે તો કે 4 એ આપણે માઈનસ કરવાનું અને એમાં પ્લસ કેટલા કરવાના તો કે આપણે લસાઅ કેટલો મળ્યો છે 24 બરાબર પ્રથમ પ્રક્રિયા આપણે આ કરવાની એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા 96 પ્રાપ્ત થાય પ્લસ એમાં આપણે 24 ઉમેરીએ એટલે આપણને મળે 120 બરાબર તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા જે અહીંયા 3 અંકો આપેલા છે એના આપણે આપણે ભાગી શકીએ છીએ તો આપણને આ સંખ્યા પ્રાપ્ત થાય જે 8 6 અને 12 વડે એને આપણે ભાગી શકીએ છીએ આ રીતનો એક બીજો દાખલો પણ આપણે જોવાનો છે ચાલો હવે આપણે એની ઉપર જઈએ ચાલો હવે આપણે 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા મેળવવાની છે આગળ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નમાં સૌથી નાની સંખ્યા શોધી એને જ જેવું છે બરાબર કોઈ આમાં એવો ફેરફાર છે નહીં સૌપ્રથમ આપણે આપેલી ત્રણેય સંખ્યાનો લસાઅ મેળવવાનો છે તો સંખ્યા 8 10 અને 12 નો આપણે લઘુત્તમ સામાન્ય અવયવી પ્રથમ મેળવ્યો બરાબર હવે 2 થી ભાગ ચાલે એટલે 2 4 8 2 5 10 2 6 12 હજી 2 ની ચાલ નો ઉપયોગ થાય 2 2 4 5 માં ન થાય તો 5 એમ ને ઉતાર જે સંખ્યાનો ભાગાકાર ન થતો હોય એ સંખ્યા મૂળ સંખ્યા હોય તેની તે જ આપણે ઉતારવાની હોય છે 2 3 6 હજી 2 થી ભાગ ચાલે 2 1 2 5 નો ભાગ ન ચાલે 3 નો ન ચાલે હવે 3 થી ચાલે 5 3 ને 3 1 3 અને હવે ચાલશે 5 ની ચાલી 5 1 5 તો આપણે લખી શકીએ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 2 4 4 2 8 8 2 24 5 120 તો એનો એક લ સા ઓ આપણને પ્રાપ્ત થયો છે હવે મિત્રો આપણે ખ્યાલ હોવો જોઈએ કે 3 અંકની સૌથી મોટી સંખ્યા પર તો પ્રથમ આપણે સૌથી 3 અંકની મોટી સંખ્યા
ખ્યાલ હશે આપણે આગળના સત્રમાં ભણી ગયા છીએ કે 999 તો આપણે 999 એટલે કે 999 ભાગ્યા 120 થી ભાગાકાર કરવાનો છે બરાબર તો ચાલો હવે આપણે એનો ભાગાકાર કરીએ કેટલા આપણે ભાગ થાય છે એ આપણે વિચારીએ આવી જ્યારે મોટો ભાગાકાર આવે ત્યારે આપણે કાય એમાં મૂંઝાવવાનું હોય નહીં બરાબર આપણે જોઈએ છીએ તો એનો ભાગાકાર છે આપણે એક એક સંખ્યા લઈએ 120 છે એમાં પ્લસ કરો ચાલો હવે આપણે એ કરીએ હવે આપણે સૌથી ત્રણ અંકની મોટી સંખ્યા 999 માઈનસ 39 શેષ છે એ બાદ કરવાની છે તો ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રાપ્ત થાય 0 3 એટલે 6 અને 960 તો આપણે જે જવાબ માંગ્યો છે માંગ્યા મુજબની સંખ્યા પ્રાપ્ત થઈ બરાબર એટલે આપણો જવાબ છે 960 તો આવી રીતે આવા દાખલાઓ બીજા પણ તમારે છે તો એ સ્વાધ્યાય 3.7 માં દાખલાઓ આપેલા છે એનું પુનરાવર્તન પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે હવે આપણે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કરીએ હવે આપણે લસાઅ શોધીએ પ્રથમ છે 9 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવ તો હવે આપણે એમાં જોઈએ કે 2 થી ભાગ ચાલે 9 નો નો ચાલે 9 ના 9 અને અહીંયા આવશે 2 2 4 હજી 2 થી ચાલે 9 ના 9 2 1 2 અને હવે 9 નો ભાગ ચલાવો 3 કેરી 9 અને 3 1 3 તો આપણે લખી શકીએ 9 અને 4 ના લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 2 2 4 અને 4 તેરી 12 12 તેરી 36 તો આ 36 છે એનો જવાબ આવ્યો એનો મતલબ એ થાય કે 9 અને 4 નો ગુણાકાર બરાબર એટલે આપણને એનો લસાઅ પ્રાપ્ત થાય છે હવે નંબર 2 જોઈએ 12 અને 5 તો 12 અને 5 ના આપણે અવયવો મેળવીએ હવે અહીંયા આપણે જે રીત કરી છે તે જ પ્રમાણે અવિભાજ્ય અવયવો મેળવી અને એની અવયવી મેળવવાના છે તો 2 થી ભાગ ચાલે 2 6 12 5 ના 5 2 થી ભાગ ચાલે 3 5 3 થી ચાલે 3 1 3 5 અને છેલ્લે 5 1 5 તો લખી શકીએ 12 અને 5 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 2 2 4 12 5 60 એનો લસાઅ થાય એનો અર્થ એ થાય કે તેથી 12 અને 5 ના ગુણાકાર આપણને એનો અવયવી છે એ પ્રાપ્ત થાય છે ત્રીજામાં પણ એ જ રીત આવે છે ચાલો એ કરીએ આપણે 6 અને 5
જોઈએ મેથી પાછળે 2 તેરી 5 3 એકા 3 5 એકા 5 હવે આપણે લખીએ 6 અને 5 નો લસાઅ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 6 × 5 = 30 એનો લસાઅ આપણે પ્રાપ્ત થાય છે એનો અર્થ એ થાય 6 અને 5 નો ગુણાકાર બરાબર હવે તમને ખ્યાલ આવી ગયો હશે હવે આગળ તમારો નેક્સ્ટ દાખલો તમારી આપણી ટેક્સ્ટ બુક માં ઘણા બધા આપેલા છે એ દરેક મિત્રોએ જાતે પુનરાવર્તન માટે કરવાના છે આગળ આપણે જોઈએ ચાલો મિત્રો એક આપણે નવી રીત છે જે આપણે લસાઅ ઝડપથી કેમ મેળવી શકીએ અવયવો સોજા વગર આપણે અવયવી મેળવવાના છે જો મિત્રો અવયવી એટલે ઘડીઓ થાય તમને ઘડિયાળો આવડતા હોય એટલે તમે અવયવીમાં મૂંઝાઈએ નહીં પ્રથમ રકમ જોઈએ આપણે કે આમાં આપણે 5 અને 15 આપ્યા છે આપણે એના જે ભાગાકારની રીતે અવયવી મેળવીએ છીએ એ રીત આપણે કરવાની નથી એમનું મૌખિક આપણે જવાબ કેમ આવ્યો તો મિત્રો આમાં આપણે સૌપ્રથમ મોટી સંખ્યા જે હોય એ મોટી સંખ્યા લેવાની તો કે આ 15 છે એ મોટી સંખ્યા છે આ બે સંખ્યાની સરખામણીમાં 15 મોટા છે તો આપણે 15 નો ઘડિયો બોલવાનો બરાબર અને એ ઘડિયો બોલતા નાની સંખ્યા ના ઘડિયામાં જો આવતું હોય તો કે એ સંખ્યાનો અવયવી મળે આપણે પ્રથમ જોઈએ તો કે 15 ગુણ્યા 1 એટલે 15 એકા 15 આ 15 આપણે પ્રાપ્ત થયા કે પાંચમા ઘડિયામાં પણ 15 આવતા હશે ત્યારે તો કે 5 તેરી 15 બરાબર તો અવયવી કોણ બનશે તો કે આપણે ખ્યાલ આવી ગયો અવયવી બરાબર મોટી સંખ્યા જે છે 15 એ જ આપણે પ્રાપ્ત થાય છે સમજાઈ ગયું છે હજી નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ એમાં આપણે જોઈએ તો 15 છે મોટી સંખ્યા છે 6 હવે આપણે 15 ના ઘડિયાળનો આપણે લખતો જવાનો એટલે એના અવયવી મળે એ અવયવી 6 ના ઘડિયાળમાં આવતો હશે અટકી જવાનો બરાબર અહીં આપણે લખીએ 15 એકા 15 તો 6 ના ઘડિયાળમાં 15 નો આવે બરાબર 15 2 30 તો કે 6 ના ઘડિયાળમાં 30 આવે ક્યાં આવે તો કે 15 6 બરાબર 5 6 30 તો આપણે કહી શકીએ કે 30 છે એ એનો અવયવી થાય અવયવી બરાબર 30 એટલે મોટી સંખ્યા નો આપણે અવયવી એ પ્રાપ્ત થાય છે આ રીતે ઝડપથી આપણે અવયવીઓ દરેક સંખ્યાના મેળવી શકીએ છીએ હવે આપણે લસાઅ અને ગુસાઅ બંને એક જ રીતમાં આપણે મેળવી શકીએ એનું આપણે બે ત્રણ ઉદાહરણો જોઈએ અહીં આપણે એક સંખ્યા આપી છે 5 અને 15 જેમાં આપણે બંને એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ એક જ સાથે આપણે મેળવી શકીએ છીએ આ પ્રક્રિયા દરેક દાખલામાં થઈ શકે છે ચાલો તો આપણે જોઈએ પ્રથમ આપણે જોવાનું છે કે આ બંને સંખ્યા આવતી હોય એવા અવયવથી આપણે ભાગ ચલાવો જો 3 ના ઘડિયામાં 5 ન આવે એટલે 3 થી ભાગ ચાલશે નહીં તો 5 થી ભાગ ચાલે એટલે 5 થી ભાગ ચલાવો એટલે 5 એકા 5 અને 5 તેરી 15 જો હવે આપણે આ સિવાયનો બીજો અવયવ મળશે નહીં એનો અર્થ એ થાય 5 છે એ એક ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવી આપણે પ્રાપ્ત થયો એટલે પ્રથમ આપણે ગુસાઅ મૂકી શકીએ 5 હવે લસાઅ માટે આપણે આગળ ભાગ ચલાવવાનો પ્રક્રિયા મુજબ 3 એકા 3 ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 3 બરાબર 15 એટલે એનો લસાઅ છે આપણે 15 પ્રાપ્ત થાય છે આવી જ રીતે આપણે બીજા ઘણા બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી છે અને ઝડપથી બંને આપણે એકી સાથે મેળવી શકીએ છીએ એટલે કે લસાઅ અને ગુસાઅ બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે અહીંયા આ લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવીનું પ્રકરણ છે એ અહીંયા પૂર્ણ કરી છે જે દાખલાઓ સાધ્યના બાકી રહ્યા છે એ દાખલાઓનું તમે જાતે પુનરાવર્તન કરજો પ્રેક્ટિસ કરજો ન આવે તો એની નોંધ કરજો આ વિડિયો શાંતિપૂર્વક દરેક વિદ્યાર્થીઓએ જોવાનો છે અને નવા વિડિયોની રાહ જોજો
આવજો વિદ્યાર્થી મિત્રો.